આઈ યુકેરીટીઓ કોષમાં એટલે એવો એટલે કેવો રહ્યો છે? યુકેટરિયસ કોષ એટલે કેવો કોષ? આ ઉપર જ લખું, આ શું છે? હા, એ એનું અંગ્રેજી છે એટલે કહું ને, અહીંયા ઘણી વખત અંગ્રેજી વાપરે, ઘણી વખત ગુજરાતી. એટલે આ સુકેશ કેન્દ્રી એટલે કે આ યુકેટરિયા કોષ, એટલે આ સુકોશ કેન્દ્રીમાં આવેલી અંગિકાઓ દ્વારા થતા કાર્યો પ્રોક્ટોરિયોક. પ્રોક્ટોરિયોક એટલે, પ્રોક્ટોરિયોક એટલે એટલે આદિકોષ. જો આ છે આદિકોષ કેન્દ્ર, અને યુક્ટોરિયોક એટલે એટલે આ સુકેશ કેન્દ્રી. જો આ બે છે, બરાબર, ફરીથી હું તમને આ પહેલા બતાવી દઉં, કારણ કે એક વખત ઇંગ્લિશમાં બોલ્યા અને એક વખત ગુજરાતી બોલ્યા એટલે તમે ગોટાળો થઈ ગયો ને. આ પ્રોક્ટોરિયોસ, પ્રોક્ટોર એટલે આદિ, એટલે આ આદિકોષ, બરોબર, અને યુક્ટોરિયસ એટલે સુકોષ કેન્દ્રી. સુકોષ એટલે જેમાં આ બહાર જે આખું એનું પડ હોય તે, એટલે અંદરનો જે એનો ભાગ હોય, અંદરનું જે કેન્દ્ર હોય એ આદિકોષમાં ખાલી આમ ગૂંચળા જેવું જ હોય, અને સુકોષ કેન્દ્રમાં આમ વ્યવસ્થિત એની પાછળ આ ફરતું, એની બહાર એનું કરચલું હોય એટલે ચોખ્ઠું હોય. એટલે આ આવું જેનું કેન્દ્ર હોય એને આદિકોષ કેન્દ્ર, આદિકોષ કેન્દ્રનો કહેવાય, અને આને સુકોષ. એટલે સુકોષનું ગુજરાતી છે આ યુકેરિયસ, યુકેરિયોટિક, અને આનું છે પ્રોક્ટોરિયોક. એટલે જો આને અંગ્રેજી શબ્દ વાપર્યા એટલે તમને ગુચકાઈ ગયા. હવે પછી સમજી લઈએ, જો આ સુકોષ કેન્દ્રી છે એમાં બધા કાર્ય કોણ કરે? સુકેશ કેન્દ્રી હોય એમાં આપણે ખાવા પીવાનું આ તે ચાલવા ચાલવાનું કાર્ય કોણ કરતા હોય? હે, આ જો અહીંયા લખું, આ શું છે? હા, એટલે આ સુકોષ કેન્દ્રમાં, આ યુક્ટોરિયસ એટલે સુકોષ કેન્દ્ર, સુકોષ કેન્દ્રમાં આ બધું કામ કરવા માટે અંગિકાઓ હોય, બરોબર. પણ આ પ્રોક્ટોરિયસમાં એવું કોઈ કેન્દ્ર હોતું નથી, એટલે કે એમાં જુદા જુદા, આપણે કીધું ને પેલા અમીબાને હાથ પગ ને માથું ને કાંઈ હોય નહીં, બરોબર ને. તો એને બધું કાર્ય તો કરવું પડે, એને ખાવું તો પડે ને જીવવા માટે. તો આમાં આપણામાં અંગિકાઓ કરતી હોય તો એનામાં કોણ કરતું હોય છે? કોષરસ, બરોબર. એટલે જો હવે બેયના કાર્યનો તફાવત ખ્યાલ આવી ગયો ને, કે આ આદિકોષમાં કોષરસ છે. કોષરસ એટલે આ આજુબાજુ જે રસ ભર્યો હોય, આપણે આ જે વચ્ચેનો ભાગ કર્યો હતો એ નહીં, પણ આ બહાર જે રસ ભર્યો હોય, આ બહાર જે રસ ભર્યો હોય એ બધું કાર્ય કરે. શેમાં? આદિકોષમાં. અને આજે આ સુકોષ કેન્દ્રી છે એને માટે બધા માટે જુદી જુદી અંગિકાઓ હોય છે. હવે ખ્યાલ આવી ગયો? એટલે આપણે હવે આ કેન્દ્રની જ વાત કરી. જો આપણે ત્રણ ભાગ હતા એમાંથી પહેલા બહારના પળની વાત કરી, પછી હવે આ કેન્દ્રની વાત કરી. એટલે આને કેન્દ્રમાં જો આ જુદા જુદા એના પાછા પેટા વિભાગ આવ્યા, અને પેટા વિભાગ સેના બૈના આવ્યું, એમાંથી શું કાર્ય કરે એ બધું આવી ગયું, બરાબર ને. એટલે આપણે કીધું ને કે આ પિતામાંથી ડીએનએ આવે ને એ બધું અહીંયા થાય છે, અને એમાં પસાર થવા માટે વચ્ચે એમ કે કાણા હોય છે, એટલે તમારે આ જે બહારનો રસ હોય એમાંથી અંદર છેક પહોંચાડવાનો, ખોરાક પહોંચાડવાનું બધું કામ કરવું પડે. એટલે આ રીતે આ આખે આખું આપણે જે વાત કરી એ કોની કરી? આજે આપણે આખું જે વચ્ચેનો કોષ કેન્દ્ર છે એની બધી વાત કરી. ખ્યાલ આવ્યો? એટલે કહું ને આ ખૂબ જ અઘરું છે, તમારે
એને વૈજ્ઞાનિક થવું એને માટે આ જોકે મેડિકલમાં પાછું આવશે આ બધું પાછું રિપીટ કરવાનું, પણ આખી શરીરની રચના બધી સમજવાની છે અહીંયા. એટલે હવે એનો થોડો આપણે મને લાગે પ્રવૃત્તિ બતાવે છે. તમારે જો કે લેબોરેટરી નથી એટલે ખાલી કલ્પના જ કરવાની આવશે કે આ બધી વસ્તુ કેવી રીતે જોઈ શકાય. તો ખાલી વાંચી જઈએ આપણે કે પ્રવૃત્તિ નંબર 6માં પ્રાણી કોષનું માઇક્રોસ્કોપમાં વહન કરો, કાચની એક સ્લાઇડ લઈ તેમાં પાણીનું ટીપું મૂકો, આઈસ્ક્રીમ ખાવાની ચમચી લઈ ગાલની અંદરના ભાગને ધીમેથી ઘસો. આ તમને સમજાયું છે ક્લાસમાં? ઓકે, તો પછી હું વધારે ટાઈમ નહીં લઉં કે તમારે આપણે મોઢાની અંદર ખબર છે ઘણી વખત તમે ડૉક્ટર પાસે જાઓ તમને ઉધરસ આવતી હોય તો તમને પહેલામાં આ રૂનું પૂંબડું અંદર તમારે ગલોફામાં નાખી બહાર કાઢે છે. એટલે ઘણી વખત લેબોરેટરીમાં મોકલાવે છે. શું કામ? એ તમારે તમારા જે જંતુઓ અંદર રોગના જંતુઓ હોય એ પછી માઇક્રોસ્કોપ જોવા લાગે. આ બસ એનો ખાલી તમને પ્રવૃત્તિ કરાવી છે. આપણે જો ટાઈમ હશે તો પછી ઓનલાઈન જોશું. ઓનલાઈન તમને આ બધું પાછી સ્લાઇડ. ચાલો આપણે મને લાગે જરાક જોઈ જ લઈએ. અમે હવે કોષ રસની વાત આવે છે એટલે ત્રીજા ભાગની. એટલે આપણે આ જો બે ભાગની વાત થઈ ગઈ બરોબર ને. આમાં આજે અત્યાર સુધીમાં આપણે આ કોષ રસ સ્તર શીખી ગયા અને કોષ કેન્દ્ર શીખી ગયા બરોબર. હવે આ કોષ રસની વાત આવશે. એ કોષ રસની વાત આપણે પછી કરશું. એ પહેલા થોડાક આ વિડીયો જોઈ લઈએ જોઈએ એટલે તમને જરા વધારે આ બધી વસ્તુ ખ્યાલ આવે. એટલે જો તમારા પેલા ઉપરાંત 12નું જે છે એ મૂક્યું છે. ઓકે, આ જે તમારે પહેલામાં આવ્યું હતું ને કે ડુંગળીનું પેલું પડ મૂકીને પહેલામાં તમારે લેબોરેટરીમાં કામ કરવાનું ને, પણ એમાં તમને પાછું નહોતું બતાવ્યું કે તમે મૂકો પણ થાય શું એનું કેવું દેખાય. તો અહીંયા જો આ ઓનલાઈન છે, આ જો તમે લેબોરેટરીમાં જો હોય તો આવું દેખાય. આ શું છે દેખાય છે ખબર છે? આ જો હ્યુમન સાઇનસ સેલ એટલે આ આપણા માણસનું જે તમે જો આપણે મેં કીધું ને ગલોફામાંથી પેલું લઈને લેબોરેટરીમાં મૂકે તો કેવું દેખાય, તો આવું દેખાય. આ લાલ લાલ ને ધોળું ને બધું દેખાય છે ને, આ દેખાય છે માણસનું કેવું. પછી આ ડુંગળીનું તમે ડુંગળીનું પડ લઈને એને માઇક્રોસ્કોપમાં જે લેબોરેટરીમાં જુઓ તો કેવું દેખાય. આ વચ્ચેનું દેખાય છે. આ ખેતરના પેલા આપણે જેમ પાડા કર્યા હોય ને ખેતરના ક્યારા કર્યા હોય એવું લાગે છે ને, એટલે ડુંગળીનું તમે જુઓ તો આવું દેખાય, માણસનું જુઓ તો આવું દેખાય. અને આ બેક્ટેરિયા એટલે આપણે એક કોષી પ્રાણી પેલા વાત કરી હતી ને, આ કોણ છે? સુકોષી. આપણે અને અન્ય ને બધા સુકોષી છીએ. આ બેક્ટેરિયા છે એ કેવા છે? આદિકોષ. તો બેક્ટેરિયાને તમે માઇક્રોસ્કોપ નીચે મૂકો તો કેવું દેખાય? જો આવું ખાલી આ તાતણા જેવા ગોળ ગોળ જ હોય અને એમાં ખાલી એવા પેલા એક પગ જેવા તાતણા જ હોય. આપણે જોયું હતું ને પેલું તમારું પિક્ચર, એટલે તમારા આદિકોષનું જે પેલું પિક્ચર આવ્યું હતું એ. એટલે આ રીતે તમને ઓનલાઈન બધું વધારે સારા પિક્ચર દેખાય. પછી આજે આપણે હજી જોકે કદાચ આપણે આવશે કે આ પ્રાણીઓ અને
વનસ્પતિમાં અને આપણા પ્રાણીઓના જે કોષ છે એમાં કેવો ફેર થાય છે? જો તમારા બધા આપણે જુદા જુદા વિભાગો આવ્યા ને, એમાં આ બધા કોષ છે એમાં પ્રાણી અને વનસ્પતિના કોષમાં શું શું ફેરફાર છે એ બતાવ્યો છે કે આ પ્લાઝ્મા મેમ્બ્રેન એટલે કે આ જે બહારની આપણે રસ સ્તર હોય એ પણ હોય બંનેમાં. આ મને લાગે આપણે આ બધું શીખશું, એન્ડોપ્લાઝમિક અને રેક્ટોક્રોસ અને મીટો આ બધું જ આપણે હવે શીખશું, મને લાગે તો ત્યારે જોશું. પણ આ શું કહે છે કે વનસ્પતિમાં બહાર દિવાલ હોય, આ એનિમલ કોષમાં બહાર દિવાલ ના હોય. જો આ આ બધા આ ચિત્ર બતાવ્યું છે, પ્રાણીનું હોય અને ફરતી દિવાલ હોય અને અરે આમાં ન હોય અને આ છોડને હોય, છોડને એટલા માટે કે એને રક્ષણ કરવું પડે, આપણે આપણું જાતે રક્ષણ કરી લઈએ. એ બધી વસ્તુ પછી આપણે તમને રસ હશે તો વધારે ડિટેલમાં જશું, પણ હમણાં આપણે આ પાઠમાં તમારો ટાઈમ થઈ ગયો છે હવે.